नमस्कार विद्यार्थी मित्रों, सप्तर्षि संकुल परिवार वती हूँ आपनो हार्दिक स्वागत करू छू। आपणे चेप्टर 3 मुगल साम्राज्य विषे माहिती मेळवी रह्या छे। आपणे आगळना भागमां मुगल युगना जे राजाओ छे अने ए राजाओमां आपणे बाबर, हुमायूं અને હુમાયુ પછી આવે છે શેરશાહ સૂરી, કે જે અફઘાન વંશનો મુસ્લિમ રાજા હતો, એના વિશે આપણે જોયું હતું અને છેલ્લે અકબર વિશે આપણે માહિતી મેળવી હતી। હવે આ ભાગમાં આપણે જહાંગીર વિશે જોઈશું। એનો સમયગાળો છે ઈસવીસન 1605 થી ઈસવીસન 1627। અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો, કારણ કે આ જહાંગીર છે એ જહાંગીર કોનો પુત્ર હતો? અકબરનો પુત્ર હતો। અને આ જહાંગીર છે એ જહાંગીરનું મૂળ નામ શું હતું? સલીમ હતું। તો આ જે જહાંગીર છે તો જહાંગીરે જે આગળના જે રાજા છે અકબર, કે જેના પિતા છે, એમણે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો કોને મળ્યો હતો? જહાંગીરને મળ્યો હતો। તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દીઓ સાથે સારા સંબંધો સ્થાપિત। એટલે આપણે આગળ અકબર વિશે જોયું હતું કે અકબર એ હિન્દુ જે લોકો છે એ હિન્દુ લોકો સાથે પણ સારા સંબંધો રાખતા હતા। હિન્દુ જે રાજપૂત જે લોકો છે એ લોકોની સાથે સારા સંબંધો વિકસાવવા માટે અકબરે ઘણા પ્રયત્નો કર્યા હતા। તો આ જહાંગીર છે, તો આ જહાંગીરે પણ કે જહાંગીર પણ આ અકબરની જેમ જ હિન્દુઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરવાના પ્રયત્નો એમણે કર્યા હતા। તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા હતા। બરાબર, કોણે? જહાંગીરે, કે જહાંગીરે અસમ રાજ્ય અને દક્ષિણ ભારતના ગોલકોંડા પ્રદેશ સુધી વિજયો મેળવવાના પ્રયત્નો એમણે કર્યા હતા। કારણ કે જે રાજાઓ હોય એ રાજાઓનું મુખ્ય કાર્ય શું હોય છે? એક પ્રદેશથી બીજા પ્રદેશ ઉપર વિજય મેળવીને પોતાના પક્ષમાં એ રાજ્ય છે એ રાજ્ય લઈ લે। તો આ જહાંગીરે શું કર્યું? અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા રાજ્ય સુધી વિજય મેળવ્યો હતો। તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી। કોની પત્ની? જહાંગીરની પત્ની। અને જહાંગીરની પત્નીનું નામ શું હતું? નૂરજહાં। અને એ નૂરજહાં ખૂબ જ ચતુર હતી અને પ્રતિભાશાળી હતી। તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું। એટલે આ જહાંગીરની પત્ની નૂરજહાંએ પોતાના દરબારની અંદર અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું। કલાઓ એટલે ચિત્રકલા છે, નાટ્યકલા છે, સંગીત કલા છે, બરાબર, એવી અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું। જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો, બરાબર। જહાંગીર રાજાના સમયની અંદર આ ચિત્રકલા છે એ ચિત્રકલાનો ખૂબ જ સારા પ્રમાણમાં વિકાસ થયો હતો। તે પોતે પણ મહાન ચિત્રકાર હતો, બરાબર। જહાંગીર એ પોતે પણ એક ચિત્રકાર હતો। ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતા તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો। ઈસવીસન 1627માં કોનું મૃત્યુ થાય છે? જહાંગીરનું। અને એ જહાંગીરનું મૃત્યુ થતાં જહાંગીરનો પુત્ર શાહજહાં
जहाँ એ ગાદી ઉપર આવે છે કે જો જહાંગીરે શું કર્યું કે અકબરે સ્થાપેલા જે મહાન સામ્રાજ્ય છે એ સામ્રાજ્યને સાચવવાનો પ્રયત્ન કર્યો અને જહાંગીરે અકબરની નીતિઓ છે એ નીતિઓને ચાલુ રાખી અને હિન્દુઓ સાથે પણ સારા સંબંધો રાખવાના પ્રયત્નો કર્યા અને જહાંગીરે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા રાજ્ય સુધી વિજય મેળવ્યો હતો અને આ જહાંગીરની પત્નીનું નામ હતું નૂરજહાં અને એ નૂરજહાં ખૂબ જ ચતુર હતી, શક્તિશાળી હતી અને એ નૂરજહાંએ અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને આ જ રાજાના સમયમાં એટલે કે જહાંગીરના સમયમાં જ ચિત્રકલાનો ખૂબ જ સારી રીતે વિકાસ થયો હતો। જહાંગીર એક પોતે પણ મહાન ચિત્રકાર હતો અને ઈસવીસન 1627ની અંદર આ જહાંગીરનું મૃત્યુ થાય છે અને જહાંગીરનું મૃત્યુ થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવે છે। જો આ નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો તમને દેખાય છે કે અકબરના સમયનું ભારત કેવું હતું કે જ્યારે મુગલ યુગના રાજા અકબર છે એ અકબર જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે આપણા ભારત દેશનું જે વર્ણન છે વર્ણન આ નકશાની અંદર કરવામાં આવ્યું છે। જો ગ્રીન લીટીથી તમને દેખાય છે કે મુગલ રાજ્યની સીમા એટલે મુગલ યુગના જે રાજાઓ છે અનેક પ્રદેશો જીતી લીધા હતા અને એ પ્રદેશોની સીમા એ ગ્રીન લીટીમાં તમને દર્શાવવામાં આવી છે। પછી રેડ લીટીની અંદર જે ટપકા છે એ તમને દર્શાવે છે રાજ્યની સીમા દર્શાવે છે, કોઈ પણ રાજ્યની સીમા દર્શાવે છે। પછી આગળ છે માર્ગ દર્શાવવામાં આવ્યું છે અને ત્યાર પછી છે ભારતની વર્તમાન બહારની સીમા, આપણા ભારત દેશની જે સીમા છે એ સીમા એટલે કે બોર્ડર એનું વર્ણન અહીંયા નકશાની અંદર કરવામાં આવ્યું છે। જો માર્ગમાં તમને દેખાઈ રહ્યું છે કથ્થેરમથી કે ગોલકોંડાથી અહમદનગર, ખાનદેશ, બુરહાનપુર, માલવાથી લઈને શ્રીનગર, જમ્મુ કાશ્મીર, કાબુલ, કંદહારથી લઈને આખો રસ્તો બનાવવામાં આવ્યો છે। પછી કટકથી લઈને પટણા અવધ સુધીનો રસ્તો બનાવવામાં આવ્યો છે એટલે અકબરના સમય દરમિયાન આવી આપણા ભારત દેશની સ્થિતિ હતી। એટલે મુગલ યુગ મુગલ રાજ્યની સીમા, આપણા ભારત રાજ્યની ભારત દેશના રાજ્યની સીમા, માર્ગ અને ભારતની વર્તમાન બહારની સીમાનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે। હવે આપણે જોઈએ શાહજહાં, એનો સમયગાળો છે ઈસવીસન 1657 ઈસવીસન 1627થી ઈસવીસન 1658। શાહજહાંનું હુલામણું નામ ખુર્રમ હતું એટલે શાહજહાંને હુલામણા કયા નામથી ઓળખવામાં આવતા, ખુર્રમ નામથી ઓળખવામાં આવતા। તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો તે તેના પિતા જેટલો જ શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો એટલે શાહજહાંએ શું કર્યું, દક્ષિણ ભારતની અંદર દરેક રાજ્યો છે એ રાજ્યો ઉપર વિજય મેળવી લીધો અને પોતાની સત્તા સ્થાપિત કરી દીધી। શાહજહાંએ પોતાના પિતાની જેમ જ શક્તિશાળી હતો બરાબર, પોતાના પિતા હતા જહાંગીર અને એ જહાંગીર જેવો જ એ શક્તિશાળી રાજા હતો અને કલા સ્થાપત્યનો પણ ચાહક હતો। તેની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહલનું નિર્માણ કરાવ્યું હતું બરાબર। શાહજહાંની પત્નીનું નામ શું હતું, મુમતાજ મહલ અને મુમતાજ મહલના અવસાન પછી શાહજહાંએ શું કર્યું, પોતાના પત્નીની યાદમાં એક વિશ્વ પ્રસિદ્ધ તાજમહાલનું નિર્માણ કરાવ્યું હતું।
કે જે વિશ્વની અંદર આજે પ્રસિદ્ધ થઈ ચૂકેલો તાજમહેલ છે. અને આપણા દુનિયાની અંદર કે વિશ્વની જે સાત અજાયબીઓ છે અને આ સાત અજાયબીઓમાં આ તાજમહેલને સ્થાન આપવામાં આવ્યું છે. કે સાત અજાયબીઓ પૈકી આ એક અજાયબીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને તે સમય દરમિયાન આ તાજમહેલ બાંધનારા જે કારીગરો હતા, બરાબર, જેટલા કારીગરોએ આ તાજમહેલનું નિર્માણ કર્યું હતું એ કારીગરો એટલા કુશળ હતા કે તે સમય દરમિયાનના આ કુશળ કારીગરો હતા અને તેમણે આ તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. એટલે શું શાહજહાં જે છે, જો તમને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે શાહજહાંનું ગુલામનું નામ શું હતું, તો શું આવશે, શાહજહાંનું ગુલામનું નામ ખુરમ હતું. પછી શાહજહાંની પત્નીનું નામ શું હતું, તો શું હતું, મુમતાજ મહલ. ત્યાર પછી એવો પ્રશ્ન પૂછાય કે તાજમહેલનું નિર્માણ કોણે કરાવ્યું હતું, શા માટે, તો તાજમહેલનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું એના પત્ની છે મુમતાજ મહલ એની યાદમાં આ તાજમહેલનું બાંધકામ એમણે કરાવ્યું હતું. કે જો ચિત્રની અંદર તમને દેખાઈ રહ્યું છે કે તાજમહલ ત્યાર પછી આપણે જોઈએ હવે ઔરંગ છે. આ ઔરંગઝેબ રાજાનો સમયગાળો છે ઈસવીસન 1658 થી ઈસવીસન 1707 દરમિયાન એનો શાસનનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. શાહજહાંની ના દુરસ્ત તબિયતનો લાભ લઈ તેના પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર આંતરવિગ્રહ શરૂ થયો. કે શું થયું, કારણ કે પહેલાના સમયના જે રાજાઓ છે એ રાજાઓનો જો બે પુત્રો હોય કે ત્રણ પુત્રો હોય તો એના જે પિતા જે હોય એ મૃત્યુ પામે અથવા તો છેલ્લી અવસ્થામાં હોય તો એના પુત્રો વચ્ચે શું એ સામ્રાજ્ય મેળવવા માટે વિગ્રહ થાય. કે બે થી ત્રણ પુત્રો હોય તો એક પુત્ર એવું ઈચ્છે છે કે મને સામ્રાજ્ય મળે, બીજો પુત્ર એવું ઈચ્છે કે મને સામ્રાજ્ય મળે, એટલે સામ્રાજ્ય મેળવવા માટે ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડાઓ થતા કે વિગ્રહો થતા. એટલે જ્યારે શાહજહાંની અંતિમ દશા હતી તો એવા સમય દરમિયાન સામ્રાજ્ય ઉપર આધિપત્ય જમાવવા માટે ભયંકર આંતરવિગ્રહ શરૂ થઈ ગયા. શાહજહાંના મોટા પુત્ર દારાસિકોહ અને ઔરંગઝેબ વચ્ચે મુખ્ય સંઘર્ષ થયો. બરાબર, શાહજહાંના બે પુત્રો હતા, એમાં મોટો પુત્ર હતો દારાસિકોહ અને બીજો પુત્ર હતો ઔરંગઝેબ, અને એ બે વચ્ચે સામ્રાજ્ય મેળવવા માટે સંઘર્ષો શરૂ થઈ ગયા. ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી એક હરાવી તેમની હત્યા કરીને અને જેલમાં ધકેલી દઈને ગાદી પચાવી પડી. કે જો તે સમય દરમિયાન ભાઈઓ ભાઈઓ વચ્ચે પણ લાગણી હતી નહીં, ભાઈઓ ભાઈઓને ખૂન કરી દેતા, એટલે ઔરંગઝેબે શું કર્યું, પોતાના ભાઈઓને એક પછી એક યુદ્ધ કરીને હરાવી દીધા અને હરાવી દીધા અને એક પછી એક ભાઈની હત્યા કરી નાખી ઔરંગઝેબે, અને જેલમાં દઈને અથવા તો જે ભાઈઓ એવા હોય અમુક ભાઈઓને જેલમાં મોકલી દીધા, અને એમાં દારાની હત્યા અને મુરાદને જેલની સજા. બરાબર, અમુક ભાઈઓ છે એમાં દારા નામનો ભાઈ કે દારાસિકો, બરાબર, એ દારાસિકોની હત્યા કરી દીધી અને મુરાદ
જે છે કે એનો બીજો ભાઈ છે એના જેલમાં મોકલી દીધા અને ત્યાર પછી ગાદી છે એ ગાદી બચાવી પાડી. અન્ય એક ભાઈ સુજાને હરાવીને દેશ નિકાલ કરી દીધો અને બીજો ભાઈ છે સુજા અને એમને શું કર્યું, યુદ્ધની અંદર હરાવી દીધા અને દેશની બહાર કાઢી દીધા, દેશ નિકાલ કરી દીધો. એવું તે સમય દરમિયાન ચાલતું રાજાના ભાઈઓ વચ્ચે સંઘર્ષો થતા ગાદી મેળવવા માટે. એટલે જો શાહજહાના જે મોટા પુત્ર દારાસિકો ઔરંગઝેબ, બરાબર, શાહજહાના એક પુત્ર હતા, એમાં શાહજહાના પુત્રમાં જોઈએ તો દારાસિકો, ઔરંગઝેબ, મુરાદ અને સુજા, બરાબર, કે શાહજહાના જે પુત્રો છે એનું નામ શું હતું, એક તો દારાસિકો, બીજો છે ઔરંગઝેબ, ત્રીજો છે મુરાદ અને ચોથો છે સુજા. તો ઔરંગઝેબે એ ત્રણેય ભાઈઓને શું કર્યું કે એક ભાઈ છે દારાસિકો એની હત્યા કરી નાખી, બરાબર, પછી મુરાદ છે એને જેલમાં મોકલી દીધા અને બીજો ભાઈ છે ત્રીજા નંબરનો ભાઈ છે સુજા એને હરાવીને દેશ નિકાલ કરી દીધા, દેશમાંથી બહાર કાઢી મૂક્યા. ઔરંગઝેબે લગભગ 50 વર્ષ સુધી રાજ્ય કર્યું. તેના રાજ્યમાં ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વના ચટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો સમાવિષ્ટ. ઔરંગઝેબનું રાજ્ય ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલું, તો ઉત્તરે કાશ્મીરથી લઈને દક્ષિણે જિંજી સુધી અને પૂર્વમાં ચટગાંવથી લઈને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળા સુધી ઔરંગઝેબનું રાજ્ય વિસ્તરેલું હતું. ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરી ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ અપનાવી, બરાબર. ઔરંગઝેબે શું કર્યું, અકબરે જે નીતિ અપનાવી હતી ધાર્મિક નીતિ, અને ધાર્મિક નીતિનો ત્યાગ કર્યો અને ધાર્મિક અસહિષ્ણુતાની નીતિ તેમણે અપનાવી હતી. ઔરંગઝેબે સંગીત કલાનો ખૂબ જ શોખીન હતો, સોરી સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો, બરાબર. ઔરંગઝેબ એ સંગીત કલાનો વિરોધી હતો, મૂર્તિ પૂજાનો વિરોધી હતો અને જે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા તો એ ધાર્મિક ઉત્સવોનો પણ એ વિરોધી હતો. તેના સમયમાં ઘણા બધા વિદ્રોહ થયા. તે એક શક્તિશાળી બાદશાહ હતો કે ઔરંગઝેબને એક શક્તિશાળી બાદશાહ તરીકે ઓળખવામાં આવતા, જેણે લાંબા સમય સુધી ભારતના મોટા ભાગ પર શાસન કર્યું, બરાબર. ઔરંગઝેબે ઘણા લાંબા સમય સુધી ભારત દેશના મોટા ભાગ ઉપર શાસન કર્યું. ઈસવીસન 1707માં તેનું મૃત્યુ થયું. તેના મૃત્યુ બાદ નિર્બળ શાસકો ગાદી પર આવતા, મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થયો. ઔરંગઝેબનું મૃત્યુ ક્યારે થાય છે, ઈસવીસન 1707માં, અને જ્યારે ઔરંગઝેબનું મૃત્યુ થાય છે ત્યાર પછી જે શાસકો આવ્યા કે જે રાજાઓ આવ્યા એ રાજાઓ નિર્બળ હતા અને એવા નિર્બળ શાસકો ગાદી પર આવે છે એટલે ભારતમાં મુગલ સામ્રાજ્યનો અંત થાય છે, કે મુગલ સામ્રાજ્યનું પતન થઈ ગયું. કારણ કે જે સબળ શાસકો હતા, શક્તિશાળી શાસકો હતા અને એ શાસકોનો અંત આવે છે અને ફરીથી જે મુગલી જે શાસકો શાસન કરવા માટે આવે છે અને એ નિર્બળ શાસકો હતા અને એના કારણે મુગલ સામ્રાજ્યનું પતન થાય છે. હવે પછી આવે છે રાણા સંગ્રામસિંહ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રાણા સંગ્રામસિંહ છે એના વિશે ચર્ચા આપણે હવે પછીના ભાગમાં કરીશું.
તો આ વિડીયોના અંતે પ્રશ્નો આપવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, અને એ પ્રશ્નોના જવાબો તમારે આજની તારીખ, ભાગ નંબર સહિત લખીને પાકી નોટમાં એ જવાબો તમારે પૂર્ણ કરી લાવવા.